आरती थाई छे त्यार समय ते भाग अहीं बाहर आईने बेसे छे अड़का है अब आगे खादा छे आ भाई आपने बधी माहिती आपी छे अंदर તમે જોઈ શકો છો જે ગુફાઓ છે એ મને આ ભાઈ જ બતાવી છે એ ગુફાની અંદર જ ભાગ રહે છે પણ એ કઈ જગ્યા ઉપર રહે છે એ ખબર નથી પોછે ડુંગરની ઉપર વાવ છે તો પણ એ વાવની ઉપર પાણી ખૂટતું નથી ઉપરનું ઉપર જ પાણી રહે છે તો દોસ્તો પહેલાં આપણે એક્સપ્લોર કરીશું જે ગુફાની અંદર વાઘ રહે છે તે ગુફા આપણે આખી એક્સપ્લોર કરીશું મારી ટીમ અને હું એ ગુફા આખી એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે ત્યારબાદ તમને દર્શન કરાવીશ બ્રહ્માણી માતાના અને વાઘેશ્વરી માતાના સ્વાગત છે દોસ્તો તમારું ફરીથી એક નવા બ્લોગ સાથે તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છે ભૂખી તો દોસ્તો અહીંયા એક પ્રાચીન જૂની અહીંયા એક વાવ આવેલી છે અને અહીંયા મંદિર આવેલું છે માતાજીનું તો દોસ્તો તમે અહીંયા આવી શકો છો અને દર્શન કરી શકો છો તો દોસ્તો તે વાવ સતયુગ સમયનો છે ત્યાંની વાવ છે તેવું માનવામાં આવે છે અને અમને જાણકારીના હિસાબથી અમને એ જ વાત મળી અને દોસ્તો અહીંયા એ છે કે રાતના સમયે અહીંયા આરતી થાય છે ને ત્યારે અહીંયા વાઘ આવી જાય છે અને વાઘ ડુંગર ઉપર બેસે છે જ્યાં સુધી આરતી પૂરી થાય ના ત્યાં સુધી તો દોસ્તો તમે અહીંયા આવી શકો છો અને અહીંયા ગુફાઓ પણ છે બહુ જ ઊંડી ઊંડી તો તમે એ પણ અહીંયા તમે આવીને જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ તમને જોવા મળશે તો દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહેજો તમને આવા જ નવા નવા વિડીયો અમારી ચેનલોમાં જોવા મળશે તો દોસ્તો આ છે વાઘેશ્વરી માતાનું મંદિર જે આપણે બ્રહ્માની માતાના દર્શન કર્યા તે મંદિરના પાછળના ભાગમાં આ મંદિર આવેલું છે જોઈ શકો છો અહીં ઊંચા ઊંચા ડુંગર છે અને મોટા મોટા પથ્થરો છે તો આ જગ્યા પર છે વાઘેશ્વરી માતાનું મંદિર અને આ જગ્યા ઉપર કહેવાય છે કે અહીં વાઘ પણ જોવા મળે છે આ જગ્યાની અંદર હુંની અંદર રહેવું તો જોઈ શકો છો આ કંઈક ગુફા જેવું છે કંઈક આ રીતનો રસ્તો છે અંદર પથ્થરોની અંદર જઈ રહ્યો છે તો આની અંદર વાઘ રહે છે તેવું કહેવાય છે અને આ રસ્તો જઈ રહ્યો છે તો આખો અંદર વાઘની ગુફા જ છે તેવું કહેવાય છે અને અહીં રાત્રિના સમયે વાઘ જોવા મળે છે જોઈ શકો છો તમે આખો રસ્તો કંકાલ હે હાડકા હે હવે આગે ખાધા છે તો આ તમે અહીં કંકાલ પણ જોઈ શકો છો આ તમને અહીં કંકાલ જોવા મળશે આ જોઈ શકો છો અહીં આ વાઘે કઈ ખાધું છે તેવું લાગે છે એટલે આ લેવી નથી દોસ્તો આ જે અંદર ગુફા જાય છે સામે તે બાજુ દીપડો છે તો આ ભાઈ પણ આપણને લોકેશન બતાવી છે અંદર આખી જગ્યા એક્સપ્લોર કરવામાં આપણને મદદ કરી છે ભાઈ શું તમારું નામ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નામ છે તો તમે આવો તો મંદિરની બહાર જ કોન્ટેક નંબર લખેલો છે તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો અને આ જગ્યા એક્સપ્લોર કરવા માટે અમને કોન્ટેક કરી શકો છો બધા કોઈ તત્ય હાય ને કે એક બે જેટલું તમને નહીં આવી
હા તમે જોઈ શકો છો કે કેટલી પતલી ગુફા છે એક આ ગુફા છે હે ને અહીંથી તમે પ્યાવો ને હા ઠેક ઉપર ને હા પણ એ કશું નક્કી નહીં ને રસ્તા નો વાઘ હોય ને બહુ આગું નહીં જવું આપડે હું તો ના જવું હા કઈ ક્લીન વાટ એકદમ અને આ બાજુ આ કઈ ગુફા છે આ ગુફા છે હે ને એકદમ ક્લીન રસ્તો એટલે ગમે તો રસ્તા નો વાઘ હોય કશું નક્કી નહીં હે ને ગમે તે જગ્યાએ दीपड़ो रहे दीपड़ो ने भाग रहे छे मतलब मा तो तमे अंदर जोयुं के कोई नो शिकार कर्यो हतो के तमे जोयुं तो चालो हवे आपणे बहार जईए केम के अहींया बहु ज खतरो छे तो आपणे बहार जईए ने पछी बहारनी तमे थोड़ी घणी तो वावनी ऊपर पानी खूटतु नथी ऊपर ज पानी रहे छे ते केवी आम पहला जना जमाना नी सत छे के डूंगर